ભરૂચ શહેરમાં રખડતા પશુઓના કારણે કોઈનો જીવ જાય તે પહેલા પશુપાલકો અને પશુઓના કારણે કોઈનું મોત થાય તો પાલિકાના લાગતા વળગતા અધિકારીઓ ઉપર માનવ વધનો ગુનો દાખલ કરવાની માંગ સાથે ભરૂચ શહેર પશ્ચિમના સ્થાનિકોએ પાલિકાના મુખ્ય અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારના જાગૃત નાગરિક અબ્દુલ કામઠી અને વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ સહિતના સ્થાનિકોએ રખડતા પશુઓ મામલે પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆતો કરી, જેમાં જણાવ્યું હતું કે ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તાર સહિત સમગ્ર કોર્ટ રોડ, કલેક્ટર કચેરી સર્કલ, શક્તિનાથ, તુલસીધામ, જાડેશ્વર રોડ, મક્તમપુર બાયપાસ ચોકડી સહિતના જાહેર માર્ગો ઉપર છેલ્લા ઘણા સમયથી પશુપાલકો પોતાના પશુઓને છોડી દેતા આ પશુઓ જાહેર માર્ગો ઉપર પોતાનું અડીંગું જમાવે છે, જેથી માર્ગો પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી સાથે અકસ્માતનો ભય પણ રહે છે, સાથે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે. અગાઉ ભૂતકાળમાં શ્રવણ ચોકડી નજીક ધોરણ 10ની પરીક્ષા આપી ઘરે પરત ફરી રહેલ વિદ્યાર્થીને રખડતા પશુએ અડફેટે લઈ ગંભીર ઈજા થતા તેનું મોત થયું હતું. તદુપરાંત સેવાશ્રમ રોડ ઉપર પણ રખડતા પશુઓના કારણે અનેક રાહદારીઓને અડફેટમાં લેતા નગરજનો પણ ઈજાગ્રસ્ત બન્યા હતા. ત્યારબાદ સફાળી જાગેલી પાલિકાએ રખડતા પશુઓને પાંજરે પૂરવાની કામગીરી કરી હતી, તેમ છતાં દર વર્ષે પરિસ્થિતિ તેવી જ ઊભી થઈ જાય છે, જેથી ભરૂચ નગરપાલિકા પશુ ડબ્બામાં મૂકી કાર્યવાહી નહીં કરે અને જો કોઈ નિર્દોષ નગરજનોનો વાહન ચાલકોના રખડતા પશુઓના કારણે જીવ જશે તો ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપર તથા પશુપાલકો ઉપર માનવ વધ પોલીસ વિભાગ દ્વારા ફોજદારી રહેવા કા દાખલ કરી કાર્યવાહી કરવા પશ્ચિમ વિસ્તારના રહીશોએ ચીમકી ઉચ્ચારી છે. રખડતા પશુઓની વિકટ બનેલ સમસ્યા અંગે પાલિકા તંત્ર ખરા અર્થમાં કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહ્યું. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો હુકમનો અનાને ભરૂચ નગરપાલિકા કરી રહેલી છે, અને સાબિત થઈ સ્પષ્ટ શબ્દોમાં હાઈકોર્ટે કીધેલું છે કે ભાઈ રખડતા પશુઓના માલિકોને સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે અને એમને પાંજરા પડવા મોકલવામાં આવે, પણ નગરપાલિકામાં નિષ્ફળ જતા આજે ના છૂટકે તમામ નાગરિકો ભરૂચને ભેગા થઈ અને નગરપાલિકાને હલ્લાબોલ કર્યો ત્યારે અમને ખાતરી આપવામાં આવેલી છે. જો 24 કલાકમાં આ પશુઓના માલિકો સામે કાર્યવાહી અને જે રખડતા પશુઓ છે એની આપણે પકડવામાં નહીં આવે તો ફરી વખતે ગુરુવારે પાછા અહીંયા આ જ કચેરીમાં આવી ને હલ્લાબોલ કરવામાં આવશે અને નગરપાલિકાની કચેરીને તાળાબંધી કરી દઈશું. અને બીજે દુઃખદ ઘટના, 11 મહિને અમે જ્યારે નગરપાલિકામાં હતા, ભરૂચના પટેલ નિર્ભય હોસ્પિટલ પાસે એક મોટું વૃક્ષ રસ્તા પર પડ્યું અને એને 2 જણા દબાઈ ગયા, એક વ્યક્તિનો આખો પગ ખલાસ થઈ ગયેલો છે. જો નગરપાલિકાને વારંવાર આ વિસ્તારના આગેવાનોને જાગૃત નાગરિકો દ્વારા જાણ કરવામાં આવેલી કે આ જે ઝાડો નમેલા છે એને કાપી નાખો, પરંતુ નગરપાલિકા એમાં પણ નિષ્ફળ ગઈ અને આજે જવાન જો દીકરો હોસ્પિટલના બિછાને છે. એટલે અમે માંગ કરીએ કે તાકીદ આ પ્રશ્નોને નિવારણ આવવું જોઈએ. તમે મમ્મદપુરા બાયપાસથી લઈને ઢાલ સુધી રોડ પર ખાડા જુઓ, રિક્ષા ચાલકો અને ભરૂચના તમામ લોકો પરેશાન થઈ ગયેલા છે. એટલે નગરપાલિકાને કહેવા માંગે, તમારી જો સત્તાનું સુકાન ના સંભળાતું હોય તો તમે રજા રાજીનામું આપી દો અને પ્રજાને હવાલે કરજો. આજે આ પ્રજા રોડ પર આવેલી છે, ગુરુવાર સુધીમાં આ તમામ જે ઝાડો રમેલા છે એને કાપવામાં આવે અને જે રખડતા પશુઓ છે એને પકડીને પાંજરા પડવા મૂકવામાં નહીં આવે અને એના માલિકો સામે જો ફોજદારી કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે ફરી વખતે નગરપાલિકા પર આવી હવે અમે બિલકુલ કાયદાકીય આ નગરપાલિકાની કચેરીએ તાળાબંધી કરી દઈશું અને જરૂર પડશે આ તમામ લોકોને લઈને કલેક્ટર કચેરીના જ્યારે ધરણા પર કરીશું અને એનાથી જો અમને ન્યાય નહીં મળે, જસ્ટિસ નહીં મળે તો ગુજરાત વિધાનસભાના ગેટ પર જઈ ને આ જે દીકરાને વાગેલું છે અને જે જીની ઉપર આ પશુઓએ હુમલો કર્યો એમને ન્યાય મેળવવા માટે અમારે ગાંધીનગર ના જવું પડે એ આ પ્રશાસન સાંભળે એવી અમારી માંગ છે. ને ફરી વખતે ભરૂચ નગરપાલિકા સીઓ સાહેબને, પ્રમુખ સાહેબને, આ તમામ નાગરિકો વચ્ચે અપીલ કરીએ 24 કલાકમાં આનું નિવારણ આવવું જોઈએ, નહીં તો ગુરુવાર સુધીમાં નગરપાલિકામાં તાળાબંધી થશે.